થરાદના એમએલએ ગુલાબસિંહ આંદોલન પર અન્નનો ત્યાગ કરીને છેલ્લા 8 દિવસથી આંદોલન કરી રહ્યા છે. થરાદના 10 જેટલા પ્રશ્નોને લઈને આંદોલન પર ઉતર્યા છે. થોડીવારમાં જ જગદીશ ઠાકોર આંદોલન સ્તર પર પહોંચશે અને મોટી સંખ્યામાં લોકો પણ સભા સ્થળે પહોંચી ચૂક્યા છે. તો અનશન પર ઉતરી આવ્યા છે અને જે પ્રકારે 8 દિવસ થઈ ગયા જ્યારે થરાદના એમએલએ ગુલાબસિંહ આંદોલન પર ઉતર્યા છે. તો સંવાદદાતા પરેશ પઠિયાર વધુ વિગતો સાથે આપણી સાથે લાઈવ જોડાયા છે. પરેશ, જે પ્રકારે આ મુદ્દો છે, 8 દિવસથી થરાદના એમએલએ ગુલાબસિંહ આંદોલન પર ઉતર્યા છે, અન્નનો પણ ત્યાગ કરી દીધો છે, આજે 8મો દિવસે આંદોલનનો શું માંગણી છે? ને હાલ તો એવી પણ વાત મળી રહી છે કે થોડી જ વારમાં જગદીશ ઠાકોર પણ સ્થળ પર પહોંચવાના છે. ચોક્કસ, જે રીતે થરાદમાં ગુજરાતી રાજકોટ છેલ્લા 8 દિવસથી અનશન પર બેઠા છે, થરાદની પડતર માંગણી લઈને બેઠા છે, ત્યારે આજે જગદીશભાઈ ઠાકોર તેમના સમર્થનમાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે જે રીતે 8 દિવસે તેઓ ભૂખ્યા આંદોલન પર બેઠા છે અને તેમના સમર્થનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય છે કે જગદીશભાઈ ઠાકોર તેઓ પહોંચ્યા છે. અનેક નેતાઓ અહીંયા આવ્યા છે, હજારોની સંખ્યામાં લોકો પણ અહીંયા એકઠા થયા છે. જે રીતે તેમની જે પડતર માંગણીઓ છે થરાદની, તે પડતર માંગણીઓને લઈને તેઓ આંદોલન પર બેઠા છે. જે રીતે કહી શકાય છે કે જે તેમના મુદ્દાઓ છે, તે મુદ્દાઓને લઈને તેઓ આ તમામ જે આંદોલન પર બેઠા છે. આપણે ફરીથી એકવાર બતાવવા માંગીએ છીએ, એ કહી શકાય છે કે અનેક નેતાઓ જે અહીં પહોંચ્યા છે, જગદીશભાઈ ઠાકોર છે, ગોવાભાઈ દેસાઈ છે, તેવા તમામ જે નેતાઓ કોંગ્રેસના છે તેઓ આંદોલનમાં અહીં પહોંચ્યા છે. તેમની જે માંગણીઓ છે કે થરાદ વિધાનસભાના જે પડતર પ્રશ્નો છે, તે પડતર પ્રશ્નોનો હલ ના આવવાના કારણે તેઓ હાલ અહીં આંદોલન પર બેઠા છે. અનેક જે મુદ્દાઓ છે, તે મુદ્દાઓને લઈને તેઓ હાલ બેઠા છે. 5 જેટલા મુદ્દાઓ હાલ તંત્ર દ્વારા સ્વીકારવામાં આવ્યા છે, પણ બાકીના જે 5 મુદ્દાઓ છે, 5 મુદ્દા નહીં સ્વીકાર્યા ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે. આપને બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. થરાદ ભાવ સહિત આસપાસના જે તાલુકાના લોકો છે, જે કાર્યકર્તાઓ છે, તે પણ અહીં ઉપસ્થિત રહ્યા છે અને જે આંદોલન જે કહી શકાય છે કે તે આંદોલન હાલ ઉગ્ર બને તેવું હાલ લાગી રહ્યું છે. જે બિલકુલ પરેશ, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આભાર. તો હાલ તો જગદીશ ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે, મોટી સંખ્યામાં લોકો પણ સભા સ્થળે પહોંચ્યા છે.